हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में छो? आज आप चेन्ज द टेक्स्ट में कार्ड बदलो ए ऊपर फोकस करीशू। चेन्ज द टेन्सिस कार्ड ने बदलो यहाँ आप पेला रूपों जीशू। अपनी पास वी वन वी टू वी थ्री एवं त्रण प्रकारना रूपों जे तमे नाइन्थ में शीखी गया छो बेटा, तो थोड़ाक आपणे अत्यारे लईए के जेथी करीने तमने लोकोने कार्ड चेन्ज करवामां तकलीफ ना पड़े। सौथी पहेला लईए छे आपणे कूक, एनुं मूळ रूप वी वन कूक, पछी एनुं वी टू एटले के भूतकाळ कूक्ड, एनुं भूतकृदंत एटले के वी थ्री पण कूक्ड थशे, पछी एवी ज रीते लूक लूक्ड लूक्ड, हेल्प हेल्प्ड हेल्प्ड, पछीना थोड़ाक अनियमित आवशे એમાં પેલું આવશે બ્રિંગ એટલે લાવવું, એનું થશે બ્રોટ બી આર ઓ યુ જી એચ ટી, અને એનું વી થ્રી પણ થશે બ્રોટ, પછી ગેટ ગોટ ગોટ, થિંક વિચારવું, થોટ થોટ, ટીચ શીખવું, ટોટ ટી એ યુ જી એચ ટી, અને એનું વી થ્રી પણ ટી એ યુ જી એચ ટી। આ તમારી નોટબુકમાં નોંધ કરશો, હું પછી ફોટો પાડીને આપું છું તમને હમણાં। પછી રાઇટ રોટ રિટર્ન, થોડોક થોડોક નજીવો ફેરફાર છે બધા રૂપોમાં, અને જ્યાં સુધી આપણે આ રૂપો ન શીખી લઈએ ત્યાં સુધી આપણે કાર્ડ બદલતા આવડે નહીં। આપણે ગમે એટલા સખત પ્રયત્ન કરીએ છતાં પણ જો આપણે વી વન વી ટુ અને વી થ્રી ઉપર ફોકસ ન કરીએ તો આપણે કશું ન કરી શકીએ। પછીનો વર્બ છે ઈટ એટલે ખાવું, એટ ખાધું, ઈટન ખાઈ લીધું, નો મૂળરૂપ સાદા વર્તમાન કાળમાં, પછી આપણે એસ કે એસ લગાડવાનું થશે ત્યારે લગાડશું, પછી ન્યુ કે એન ઈ ડબલ્યુ, પછી નોન કે એન ઓ ડબલ્યુ એન, જાણ્યું જાણું જાણ્યું જણાયું, એવી રીતના સ્પીક સ્પોક સ્પોકન, ટેક ટુક ટેકન, સિંગ સેંગ સંગ, રિંગ રેંગ રંગ, નજીકના પ્રનન્સીએશનવાળા છે સિંગ રિંગ ટીચ ટોટ થિંક થોટ, એ રીતે જો એમ યાદ રહી શકે તો પણ એમ પણ એ રાખી શકો અથવા તો ગોખી લેશો। થોડાક રૂપો અમે સિલેક્ટેડ આપ્યા છે તમને કે જ્યાં ફેરફાર હોય એવા જ, બાકીના હજી ઘણા બધા છે એ તમે તમારી ગ્રામર બુક વિકાસ ગ્રામર બુકમાંથી લખી લેશો, અને ધોરણ દસમામાં વિકાસ ગ્રામર બુક જ લેશો, બીજી ગ્રામર બુક નહીં લેશો, જેથી કરીને આપણે એક સરખા જવા માટે સરળતા આવીએ। પછી છે ગો જવું, એમનું અનિયમિત થશે વેન્ટ અને ગોન, ગીવ ગેવ ગીવન, મેરી મેરીટ મેરીટ, વાયનું આઈ કરીને ઈડી લગાડવાનો થશે એવી રીતના, કેરી કેરીટ અને કેરીટ, પ્લે પ્લેયટ પ્લેયટ, એમાં વાયનો આઈ નથી થયો કારણ કે આગળ સ્વર છે, એવી જ રીતના સ્ટેમાં એસ ટી એ વાય એસ ટી એ વાય ઈડી સ્ટેટ। પછી અમુક રૂપો એવા છે કે જેના ત્રણેય રૂપો સરખા થાય છે, કટ કટ કટ, પુટ પુટ પુટ, હજી સટ સટ સટ, એવા કેટલાય રૂપો છે કે જેના ત્રણેય રૂપો સરખા થાય છે। તો હવે આપણે ખબર કેમ પડશે કે એ વર્તમાન કાળ છે કે ભૂતકાળ? તો એના માટે તમારે સાદા વર્તમાન કાળમાં જોવાનું કે જો એને એસ લાગ્યો હોય તો એ સાદો વર્તમાન કાળ બને, જો માત્ર કટ આપ્યું હોય તો એ ભૂતકાળ બને, અને ભૂતકૃદનમાં તો ખબર પડી જ જશે કારણ કે આગળ હેવ અને હેઝ લાગશે પૂર્ણકાળમાં એટલે। તો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે આ કાળ ચેન્જ માટેના કે આપણે ચેન્જ ધ ટેક્સ્ટ લઈએ છીએ એ માટેના આ રૂપો હું આજે તમારી સામે મૂકું છું। મને આશા છે કે તમને આ બધા રૂપો છે એ આવડી જશે, તમે જે રીતે લખેલા છે એ રીતે તમારી નોટબુકમાં હવે જ્યાંથી અટક્યા છો ત્યાંથી લખવાનું શરૂ કરશો। અત્યાર સુધી ચેન્જ ધ પર્સન, ચેન્જ ધ જેન્ડર અને ચેન્જ ધ નંબર શીખ્યા છીએ, હવે આ શરૂ થાય છે ચેન્જ ધ ટેક્સ્ટ, બરોબર? કે એમાં ચેન્જ ધ ટેન્સિસ કાર્ડ બદલો એવું આપણે શીખીશું, પણ કાર્ડ બદલતા પહેલાં આપણે રૂપો ઉપર ફોકસ કરવું પડે કે જે વી વન
वी टू अने वी थ्री ए त्रणेय रूपों ने आपणे गोखवा पड़े अने बराबर पाका करवा पड़े। सपोज के आपने सादा वर्तमान काळमांथी भूतकाळमां फेरवानुं आवे, कूक आवे आपने, तो कूकनुं भूतकाळ शुं थाय ए आपणे याद राखवुं जोईए, तो ज आपने खबर पड़े कि ज्यां कूक छे त्यां आपणे कूक डकरवानुं छे, ब्रिंग छे अहीं आपणे ब्रोट करवानुं छे, टीच छे अहीं टोट करवानुं छे, राइट छे अहीं रोट करवानुं छे, ईट छे त्यां एट करवानुं छे। એટલે વિદ્યાર્થી મિત્રો, તમે લોકો આ બધા જ રૂપો છે એ તમારી નોંધ બુકમાં ઉતારશો હવે પછી, અને ઉપર લખશો ચેન્જ ધ ટેન્સીસ એવું લખશો। હવે હું તમને ત્રણ કાર્ડના સ્ટ્રક્ચર આપું છું જે તમે તમારી નોટબુકમાં ઉતારશો, અને એ સ્ટ્રક્ચર છે એ તમે, હું પાછું જ્યારે ફરી તમને તમારી સામે આવું ત્યાં સુધીમાં તમારે આ બધા રૂપો અને કાર્ડના સ્ટ્રક્ચર છે એ તમારે ગોખી રાખવાના, મોઢે રાખવાના, તો જ તમને કાર્ડ ચેન્જીસ કરતા આવડશે। અને ધોરણ દસમાની પરીક્ષામાં એક પેરા છે એ ટેન્સીસ ચેન્જ કરો, એના માટે તો અવશ્ય પૂછાય છે, અને જો ટેન્સીસ ચેન્જ કરતા નહીં આવડે તો એના પછીનું જે ગ્રામર છે બધું ઇન્ડાયરેક્ટ સ્પીચ અને એક્ટિવ પેસિવ વોઇસ છે એ તમને ડબલ્યુએચ ક્વેશ્ચન છે એક પણ નહીં આવડે। એટલે આપણે બિલકુલ ફોકસ કરીશું રૂપો ઉપર અને કાર્ડના સ્ટ્રક્ચર ઉપર। આપણે પહેલાં ત્રણ કાર્ડથી શરૂઆત કરીએ, સ્ટ્રક્ચર ઓફ ટેન્સીસ, એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ કે જે ધોરણ 9મું છે એ મારી પાસે શીખી ગયું છે, 9 અને 2માં એનું સ્ટ્રક્ચર પણ, એના કોઠા પણ તમારી પાસે પડેલા છે। વિદ્યાર્થી મિત્રો, તમારી 9th ની ગ્રામર બુકમાં તમે જરાક જોશો તો પણ તમને આવડી જશે। મેં બહુ સિમ્પલ સ્ટ્રક્ચર તમને અહીં આપેલું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું। આપણે લાંબુ કાંઈ નહીં યાદ રાખીએ, માત્ર કી પોઈન્ટ આપણે યાદ રાખીશું, એમાં કરતા પહેલાં પછી વી વન એટલે હું તમને પાછી લઈ જાઉં છું V1માં, એટલે કે કૂકવાળું, આ બધા V1 છે, એટલે સાદા વર્તમાન કાળના બધા V1 વપરાશે। પણ જ્યારે વાક્યની અંદર કર્તા તરીકે હી, સી અને ઈટ હોય ત્યારે એસ અથવા ઈએસ છે એ લગાડવાનું રહેશે। સપોઝ કે આપણે કૂકને લઈએ તો સી હોય અને સાદો વર્તમાન કાળ હોય તો કૂકને આપણે અહીંયા એસ લગાડીશું, કૂક્સ, લુક્સ, હેલ્પ્સ, બ્રિંગ્સ। પણ આ માત્ર ક્યારે લગાડવાનું થશે આપણે, કે જ્યારે માત્ર આપણી પાસે હી, સી અને ઈટ કરતા હોય ત્યારે જ, જો આપણી પાસે આઈ, વી, યુ અને ધેય કરતા હોય ત્યારે આપણે કશુંય નહીં લગાડીએ, માત્ર V1 મૂકીશું। સમજાઈ ગયું હશે તમને ફરીથી, કે જ્યારે સાદો વર્તમાન કાળ આપણે લખવા બેસીએ અથવા તો ચેન્જ કરવા બેસીએ ત્યારે આપણે V1 વાપરવાનું છે, એટલે કે આપણા કોઠા પ્રમાણે આપણે પહેલું સ્ટ્રક્ચર લેવાનું છે, આખી પહેલી લાઈન લેવાની છે। પણ એમાં એટલું યાદ રાખવાનું છે કે જો આપણી પાસે હી, સી અને ઈટ હોય તો કા એસ લગાડવાનું, કા ઈએસ લગાડવાનું, આઈ, વી, યુ, ધેય હોય ત્યારે માત્ર V1 એટલે કે માત્ર કૂક, લુક, હેલ્પ, બ્રિંગ, ગેટ, થિંક, ટીચ, રાઇટ, ઈટ, નો, સ્પીક માત્ર લેવાનું। પણ જો ઈ સી ઈટ આવે તો મેં તમને ઇન્ડિકેટ્સ કર્યું એ પ્રમાણે તમારે એસ કે ઈએસ લગાડવાનું થાય। ધારો કે અહીંયા ટીચ છે તો ઈ સી ઈટ આવે તો તમારે ત્યાં ટીચમાં છેલ્લો અક્ષર સી એચ છે એટલે આપણે ઈએસ લગાડીશું। સમજાઈ ગયું હશે તમને બધાને, નહીં સમજાયું હોય તો આવતીકાલે ફરી રિપીટ કરીશું। આજે માત્ર સાદા વર્તમાન કાળનું જ સ્ટ્રક્ચર શીખીશું વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે હું તમને સાદા ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળની કી પોઈન્ટ આપીશ અને સ્ટ્રક્ચર આપીશ, એ તમે પાકા કરી રાખશો એટલે તમને યાદ રહી જશે, હું બંનેના ખોટા છે એ હું તમને તમારા વોટ્સઅપ ગ્રુપમાં મૂકું છું, તમે તમારી નોટબુકમાં લખી લેશો અને આવતીકાલ સુધીમાં પાકા કરી લેશો, જેથી કરીને આપણે વાક્ય ચેન્જમાં જઈએ, જ્યારે ચેન્જ ધ ટેન્સીસ વાક્યમાં અથવા તો પેરામાં જઈએ ત્યારે સરસ રીતે આવડી જાય। મને આશા છે કે આજનું આ હોમવર્ક છે એ ટીચિંગ છે તમને સમજાઈ ગયું હશે। આવજો બાળકો।